ગુડ મોર્નિંગ ગુજરાતની સફર આજે આવી પહોંચી છે આર્ટની સફરે. આજે ગુડ મોર્નિંગ ગુજરાતમાં જે આર્ટ તમે ક્યાંય નહીં જોયું હોય એ આર્ટ તમને બતાવવા લઈને આવી છું. આર્ટિસ્ટોએ ભેગા મળીને એક શો કર્યો છે અને શોમાં અદ્ભુત કલા પ્રદર્શિત કરવામાં આવી છે. અનેક લોકો એ કલાને નિહાળીને અચંબિત થઈ જાય છે. તો ચાલો ગુડ મોર્નિંગ ગુજરાતની સફરમાં એ આર્ટિસ્ટની મુલાકાત લઈએ, આર્ટને પણ નિહાળીએ. અમદાવાદના એવા આર્ટિસ્ટ છે કે જેમણે ખૂબ બારીકાઈથી દિવાસળીનો સળીને આયામ આપ્યો છે. એ સળીનો અદ્ભુત ઉપયોગ કર્યો છે અને અલગ અલગ આપણા જે ઇન્ડિયન તહેવારો છે તેને દર્શાવવામાં આવ્યા છે. મુલાકાત લઈએ. શું નામ છે આપનું? મારું નામ મુકેશ પંડ્યા છે. અને સર, આપે ખૂબ સરસ કલા અહીંયા પ્રદર્શિત કરી છે. કેટલા વર્ષોથી આ કલા સાથે જોડાયેલા છો? જી, આ હમણાં મેં 4 વર્ષથી જ ચાલુ કર્યું છે. 4 વર્ષથી મને એવો વિચાર આવ્યો, આમ તો તહેવારો પ્રત્યે મને લગાવ બાળપણથી છે, એટલે મેં કીધું જો કરવું જ છે તો હું મારા ઇન્ડિયન ફેસ્ટિવલોને જે હું ઉજાગર કરું, આમ લોકોની સમક્ષ એવી રીતે પ્રેઝન્ટ કરું કે લોકો ખેંચાઈને જુઓ અને એનું મહત્ત્વ સમજે, એટલે આજની નવી યુવા પેઢીને એક મેસેજ આપવા માટે મેં આવું ચાલુ કર્યું હતું. અને શરૂઆત ધીમે ધીમે કરી, એક બનાવ્યું, બીજું બનાવ્યું, દર તહેવાર ઉપર વાયરલ કરતો હતો અને લોકોને ગમતું ગયું. અને પછી તો અત્યારે મેં હાલમાં લગભગ ભારતના જેટલા તહેવારો છે એ ઓલમોસ્ટ કરી નાખ્યા છે. અને મિનિએચર્સમાં હું દિવાસળીની દોરીને બેઝ રાખું છું અને એની ઉપર રંગીન દોરી કે જે આપણે ઘરગથ્થુ મટીરિયલ કહેવાય એ વાપરું છું, અને કોઈક જગ્યાએ થોડો ઘણો પેપર વાપરું છું. આ 3 મટીરિયલ એવા છે કે આપણા ઇઝીલી ઘરમાં અવેલેબલ હોય એવા મટીરિયલમાંથી મેં આ બધું તૈયાર કર્યું. તમે જે કલા સાથે જોડાયા છો તેમાં પેશન કેટલું જરૂરી છે? પેશન તો એવું કહેવાય કે આ બેન કળા મૂકવાની જ ઈચ્છા નથી થતી, અને ડીપમાં જેટલું કામ હજી કરું એવું થયા જ કરે છે. ઘરવાળા બૂમો પાડે કે ચલો તમે બહાર જવાનું છે આવી જાઓ, જમવાનું છે આવી જાઓ, તો પણ હું એ મૂકતો નથી. અને મારું કન્ટિન્યુ મારું સિટિંગ એટલું બધું મજબૂત રાખું છું કે તેનાથી આ મારું કામ કન્ટિન્યુ થયા કરે. અત્યારે તમે શોમાં મૂક્યું છે આ કલા અને ઘણા બધા લોકો આવે છે, તો કેવું લાગે છે જોઈને?
લોકોનો આવકાર જોઈને તો આ પહેલી વખત તો એ છે કે મેં અહીંયા મારું મિનિએચર જે આર્ટ છે તહેવારો ઉપરનું એ પહેલી વખત આવી રીતે શોમાં રજૂ કર્યું છે અને લોકોનો ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે અને એનાથી હું પણ ખૂબ જ પુલકિત થઈ ગયો છું, ધન્ય થઈ ગયો છું. આમ ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે, ખાસ કરીને બાળકો તો ખૂબ જ ખેંચાઈને આવે છે. આવા શોમાં તમે કેટલી વખત પાર્ટિસિપેટ કર્યું છે? આ રીતે તો મેં પેપર આર્ટ જે મારું છે એમાં મેં આગળ ગ્રુપ શો ને સોલો શો કરેલા છે, પણ આ મારું મિનિએચર છે એ મેં ફર્સ્ટ ટાઈમ કર્યું છે. આવી જ રીતે અનેક આર્ટિસ્ટો જોડાયા છે અને આર્ટિસ્ટની આ જે કલા છે એ ખૂબ અદ્ભુત કલા છે અને અનેક લોકો અહીંયા આવે છે, આ કલાને જોઈને એપ્રિશિએટ પણ કરી રહ્યા છે. આર્ટિસ્ટ છે અને અદ્ભુત આર્ટિસ્ટ છે, તેમની મુલાકાત લઈએ. શું નામ છે આપનું? મારું નામ અશિત વ્યાસ છે. અને સર, આપને જે આર્ટ બનાવ્યું છે અને પ્રદર્શિત પણ કર્યું છે અને તમે આખો શો અહીંયા ગ્રુપ સાથે તમે મૂક્યો છે, ઓર્ગેનાઇઝ કર્યો છે, તો કેટલા લોકો જોડાયા છે? આ ગ્રુપ શો મારું એક પેશન હતું, મારી ડ્રીમ હતી. આ વખતે મેં 9 જણાને ભેગા કર્યા, ઇન્ક્લુડિંગ મી, અને આ ગ્રુપ શો ઓર્ગેનાઇઝ કર્યો છે હતીસિંગમાં. અહીંયા વિવિધ ટાઈપના બધા પેઇન્ટિંગ્સ છે, એમાં ક્રોશિયો વર્ક છે જે બ્યુટિફુલ ફ્લાવર્સના ફોર્મમાં પેઇન્ટિંગ ફ્રેમમાં મુકાયા છે, મોડર્ન આર્ટ છે, પછી અજંટા એલોરાનું ટાઈપનું આર્ટ છે, વોટર કલર્સમાં આર્ટ છે, એક્રેલિક અને પેઇન્ટ ઓઇલ પેઇન્ટના બીજા પેઇન્ટિંગ્સ છે, લેડીઝોને અને ભગવાનના ફોટા. બીજું ખાસ તો એક મુકેશભાઈ પંડ્યા છે જેનું પેઇન્ટિંગ છે, વર્ક છે મેચબોક્સની અંદરની માચિસની કાંડીને તોડીને દોરીથી વર્ક કરેલું છે, જેણે ઇન્ડિયન રિલિજન ઉપર જ કામ કર્યું છે ઘણું બધું. હી ઇઝ ઓલ્સો પેપર કટિંગ આર્ટિસ્ટ, એમનું બી સરસ કામ મૂકેલા છે. એમણે સીધી સહેજની આ જાળી બહુ જ સરસ કામ કરીને મૂકેલી છે. અને સર, આપે પક્ષી બચાવો એક થીમ પર, તમે બર્ડ વોચર છો અને પક્ષી બચાવો પર બહુ કામ કરી રહ્યા છો, તો તમે પણ ડ્રોઈંગ બનાવ્યા છે, તો એને કઈ રીતે તમે? હું છેલ્લા 15-20 વર્ષથી બર્ડ્સનું ફોટોગ્રાફી કરું છું, બર્ડ વોચર છું અને પક્ષી માટે બહુ જ પ્રેમ છે. આ વખતે મેં ઘણા લોકો એવું કહે છે કે ચકલીઓ લુપ્ત થઈ ગઈ છે ગામ મોટા મોટા ગામમાંથી, એનું એ જ મેઇન કારણ લોકો બી એવું માનવામાં આવે છે કે મોબાઈલ ટાવર્સને બીજાના રેડિએશનને કારણે ચકલીઓ, પણ એવું નથી હોતું. ચકલીઓ તમે ગામની બહાર જાઓ તો ઘણી જોવા મળે છે, પણ આપણા ગામની અંદર ચકલીઓ બચાવો એના માટે મેં ખાસ કરીને પેઇન્ટિંગ કર્યા છે ચકલીઓ ઉપર 3D માં, અને 3D આર્ટમાં એ પેઇન્ટ ચકલીઓ મૂકીને હું એટલું જ કહેવા માગુ છું કે આપણે આપણું પ્રદૂષણ વધારવું ના જોઈએ, બહુ જ કંટ્રોલ કરવું જોઈએ, કન્ઝર્વેશન કરવું જોઈએ, પ્લાસ્ટિકથી દૂર રહો અને આપણે પક્ષીઓને બચાવવા જોઈએ ખાસ તો. અને ખાસ તો આપણે ઉત્તરાયણ વખતે ઘણા પક્ષીઓ મરી જાય છે, તો એને માટે બી મારો એક મેસેજ છે કે ભાઈ ઉત્તરાયણ બને એટલી ઓછી કરો, અને ઉત્તરાયણમાં પતંગ ચગાવો તો સવારે 6-10 વચ્ચે ના કરો, સાંજના 6-8 વચ્ચે ના કરો, જે લોકોને ખાવાનો ટાઈમ હોય છે પક્ષીઓને ચણવાનો. સર, આપને કેટલા પક્ષીના પેઇન્ટિંગ અહીંયા લગાવ્યા છે? મેં અરાઉન્ડ 20-25 પેઇન્ટિંગ પક્ષીઓને લગાવ્યા છે, એમાં મિનિએચર વર્ક બી છે અને રિયલિસ્ટિક ફૂલ સાઇઝના પક્ષીઓને જે ચકલીઓ બનાવી છે એ બી મૂકેલી છે, તો એ તમે અહીંયા જોઈ શકો છો. નાના નાના મિનિએચર વર્કની અંદર પેપરને કટ કરી ઝીણા ઝીણા વિંગ્સને બધું છૂટું છૂટું કાપીને પછી પેસ્ટિંગ કર્યું છે, જેનાથી એક એક વિંગ જુદી બહાર આવે અને એ વિંગ્સને પછી એસેમ્બલ કરીને પેઇન્ટિંગની અંદર ફ્રેમ કરી છે મેં. તો મિત્રો, આવી જ રીતે ખૂબ સુંદર મજાની આર્ટ અહીંયા દેખાઈ રહી છે, અલગ અલગ જગ્યા પરથી પણ લોકો આવ્યા છે અને પોતાની અદ્ભુત આર્ટને અહીંયા પ્રદર્શિત કરી રહી છે. સાથે સાથે જે પણ શોને ઓર્ગેનાઇઝ કર્યો છે તે એક મેસેજ પણ આપી રહ્યા છે કે પક્ષીઓ બચાવવા જોઈએ, આપણી નૈતિક જવાબદારી છે કે પર્યાવરણનું જતન આપણે કરવું જોઈએ.
શું નામ છે આપનું? ચિત્રમ રાજુલ. અને સર, આપને જે આર્ટ બનાવી છે, પેઇન્ટિંગ બનાવ્યા છે, તો કયા પ્રકારના અહીંયા પિક્ચરાઇઝેશન કર્યા છે? મેં અહીંયા રિયલ આર્ટથી માંડીને મોડર્ન આર્ટ સુધી બધી પ્રકારના પેઇન્ટિંગ રજૂ કર્યા છે. ને સબ્જેક્ટમાં જોવા જઈએ તો મારે અમદાવાદ છે, પછી હેરિટેજમાં સ્ટેપવેલ છે, ને ગામ કપાટા નામના પ્રકારના મતલબ કે પેઇન્ટિંગ રજૂ કર્યા છે. આર્ટની સફર સાથે તમે કેટલા વર્ષોથી જોડાયેલા છો? હું લગભગ તો બર્થથી જ કહી તો ચાલે, કેમ કે મારા ફેમિલીમાં જ આર્ટ વણાયેલું છે. મારા ફાધરને સોશિયલ પ્રોબ્લેમ ના હોત તો કદાચ એક ગુજરાતના જાણીતા આર્ટિસ્ટ તરીકે એમનું નામ હોત. એટલે એમના સ્વભાવમાં ઘણો કે જે ઘણો એ મારા સ્વભાવમાં આવ્યું ને એ આખો પ્રોફેશન એ સ્ટાર્ટ કર્યો. ગ્રુપ શો કરવામાં આવ્યા છે તો આજે કેવું લાગે છે? ઘણા બધા લોકો નિહાળવા માટે આવી રહ્યા છે અને તમે સમજાવી પણ રહ્યા છો એકદમ ખુશીથી. આ જે ગ્રુપ શોની અંદર મેં ભાગ લીધો છે તો ખરેખર જોવા જઈએ તો અત્યારે પણ આ જમાનામાં પણ મોડર્ન આર્ટ જમાનામાં પણ લોકોને રિયલ આર્ટ પસંદ છે. ને ખરેખર જે રીતે મેં પેઇન્ટિંગ રજૂ કર્યા છે લોકો નજીકથી નિહાળીને જુએ છે કે ભાઈ આ કઈ પ્રકારના એમને આ બધું પેઇન્ટિંગ રજૂ કર્યા છે અને કઈ રીતે બનાવ્યું છે. ઘણા ડિસ્કશન મારી સાથે કરે છે. એટલે કહેવાનું ભાવ શું છે કે આજે પણ રિયલ આર્ટની વેલ્યુ છે. આજે પણ રિયલ આર્ટની વેલ્યુ છે અને ઘણા બધા અહીંયા આર્ટિસ્ટો છે અને જે પણ લોકો નિહાળવા માટે આવે છે તેમને ખૂબ સરસ રીતે બધા આર્ટિસ્ટો સમજાવે છે પોતાની આર્ટને. શું નામ છે આપનું? ડૉક્ટર એ કે મહેતા. શેના ડૉક્ટર છો આપ? અરે MBBS નથી પણ મેં PhD કરેલું છે મેડિકલ ફિલ્ડમાંથી, મેડિકલ ફિઝિયોલોજીમાંથી. બિઝી શેડ્યુલમાંથી પણ તમે એક આર્ટિસ્ટ બન્યા છો અને આર્ટ તમારી કઈ પ્રદર્શિત થઈ છે અહીંયા? શું છે કે હું ફોરેન્સિક લેબોરેટરીમાં અસિસ્ટન્ટ ડાયરેક્ટર DNA વિભાગ સંભાળતો હતો. હવે આટલા વર્ષોથી DNA વિભાગનું કામ સંભાળ્યું, હવે ત્યાંથી રિટાયર થઈ ગયા. તો રિટાયર થઈ હજુ 4-5 વર્ષ થયા, તો એના પછી મેં આ પેઇન્ટિંગ ચાલુ કર્યો. એના પહેલાં થોડો શોખ હતો, મારી હોબી હતી પેઇન્ટિંગ, પણ ત્યારે આમ એટલો ટાઈમ નહોતો મળતો, રોજ ગાંધીનગર જવાનું આવવાનું અને બહુ ક્રિમિનલ કેસ આવે બધા, તો બહુ ટેન્શનવાળું પોસ્ટ હતી. તો પેઇન્ટિંગ બનાવવાનું ચાલુ કર્યું તો હમણાં મેન્ટલી રિલેક્સ સરસ રહી. આનંદ કેવો લાગે ને? બહુ સરસ લાગે છે. અને હમણાં થોડો સાયન્ટિફિક ટચમાં પણ છું. સુપ્રાટેક લેબોરેટરી છે, ફોર પેથોલોજી લેબોરેટરી, એમાં કન્સલ્ટન્ટ તરીકે જઉં છું. ત્યાં સમય ફાળવી લો છો આર્ટ માટે? હા, અને ત્યાં તો વીકમાં 1-2 દિવસ સુપ્રાટેક જવાનું, બાકી રોજ 1-2 કલાક આર્ટ પાછળ ફાળવીએ છીએ, તો આમ સારું લાગે છે. તો મિત્રો, આવી જ રીતે અનેક આર્ટિસ્ટો જોડાયા છે, પોતાના બિઝી શિડ્યુલમાંથી સમય ફાળવીને આર્ટ તરફ વળ્યા છે અને અદ્ભુત કલા અહીંયા પ્રદર્શિત કરી છે. શું નામ છે આપનું? મારું નામ વૈશાલી ભાવસર છે. મેં જે ઇન્ડિયાનું હેરિટેજ છે ખજુરાહો, એના ઉપર પેઇન્ટિંગ બનાવ્યા છે. અને મારા પેઇન્ટિંગની સાઇઝ છે 4x3 ફૂટ અને એક્રેલિક કલરમાં કેનવાસ ઉપર કર્યા છે. અને જે આપણો હેરિટેજ છે એને લોકો સમક્ષ ફરીથી આવે એના માટે થઈને આ પેઇન્ટિંગ કર્યા છે. અને બીજા પેઇન્ટિંગ છે એમાં બધા ડિફરન્ટ વુમન્સના અલગ અલગ મૂડ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો, આવી જ રીતે અનેક આર્ટિસ્ટો પોતાની કલા પ્રદર્શિત કરી રહ્યા છે, સાથે સાથે આપણને માહિતી પણ આપી રહ્યા છે. શું નામ છે આપનું? સુવર્ણા સરપોતદાર. અને આપે જે આર્ટ બનાવ્યું છે એ અંકોડીમાંથી બનાવ્યું છે. પહેલાંના સમયમાં અંકોડી વર્ક કરતા, એનું ભરત ગૂંથણ કરીને ઘરમાં સુશોભનની વસ્તુઓ, રૂમાલને એવું બનાવતા, અને તમે ખૂબ સરસ અહીંયા પ્રેઝન્ટ કર્યું છે. તો કેટલા વર્ષોથી આપ જોડાયેલા છો આર્ટ સાથે? હું ક્રોશિયા તો કોલેજમાં હતી ત્યારથી મમ્મી પાસેથી શીખી હતી, અને પેઇન્ટિંગ પણ મને વારસાગત ત્યાંથી જ મળ્યું હતું. અને પછી મેં વિચાર કર્યો કે હવે મિક્સ મીડિયાનો જમાનો છે એટલે બેને ફ્યુઝન કરીને કંઈક નવું સર્જાઈ શકીએ એવું કરીએ, એટલે મેં ક્રોશિયા અને એક્રિલિક પેઇન્ટિંગ કેનવાસ ઉપર, કાપડ ઉપર એવું કરીને પેઇન્ટિંગ્સ બનાવું છું, વિચ ઇઝ મોર ક્લોઝ ટુ નેચર. 20 બનાવ્યા છે.
મિત્રો, આવી જ રીતે અંકુરી વર્કને ખૂબ અદ્ભુત રીતે અહીંયા બનાવવામાં આવ્યું છે. સરસ સરસ ડિઝાઇન આપી છે, નેચરને બતાવવામાં આવી રહ્યું છે. બીજા પણ આર્ટિસ્ટ છે, તેમની સાથે પણ વાત કરીએ. શું નામ છે આપનું? મારું નામ રાધા ખાંબેટે છે. મેમ, આપે કયું ડ્રોઈંગ બનાવ્યું છે, આર્ટ બનાવ્યું છે? મેં એક્રેલિક કલર્સ બનાવ્યા છે. એક્રેલિક કેનવાસ ઉપર એક્રેલિક છે, અને એમાં મેં નવું થોડું એ કર્યું છે કે એક્રેલિક કરીને એના ઉપર રેઝિન વર્ક કર્યું છે, એટલે એનાથી આખું થ્રી ડાયમેન્શનલ દેખાઈ આવે છે. અને એ મારા કલર કરવાની પદ્ધતિ એવી છે કે મારા બ્રશના સ્ટ્રોક્સ તમને અલગ અલગ દેખાશે, અને એક જ હવે આ જે પેઇન્ટિંગ છે રેડ કલરનું, ફ્લાવર્સ બે છે, તો એમાં એક જ રેડ કલરમાં તમને એમાં 10 રેડ કલર દેખાશે. એટલે એક જ ફૂલમાં પ્લેન કલર ન કરીને એમાંથી હું શેડ્સ બતાવું છું બ્રશના સ્ટ્રોક્સથી. એ રિલેક્સ, એટલે પેલી કામગાર નહીં આવતી ઈટો બીટો લઈને જાય છે, તો એ થાકેલી પાકેલી ત્યાં બેઠી છે, આરામથી રિલેક્સ કરે છે, એવું થોડું જ હતું. 13 છે. મિત્રો, ખૂબ અદ્ભુત પ્રકારનું પેઇન્ટિંગ છે અહીંયા, કે એક જ રેડ કલરના ફ્લાવરમાં અલગ અલગ રેડ કલરનો શેડ તમને દેખાય આવે. અને અહીંયાના જે આર્ટિસ્ટો છે, ગ્રુપ શો કર્યો છે અને પોતાની અહીંયા અદ્ભુત કલાને દર્શાવવામાં આવી છે. અનેક લોકો અહીંયા નિહાળવા માટે પણ આવી રહ્યા છે. મોર્નિંગ ગુજરાતની સફર આજે આર્ટની સફરે આવી હતી. અદ્ભુત કલા અહીંયા પ્રદર્શિત થઈ છે અને આર્ટિસ્ટોની મહેનત પણ અહીંયા દીપી ઉઠી છે. અનેક લોકો આર્ટની મુલાકાત લે છે અને અચંબિત થઈ જાય છે. આવી જ રીતે ગુડ મોર્નિંગ ગુજરાત અવનવી સફરે જશે અને તમારા સુધી આવી રસપ્રદ માહિતી લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો, આવજો.